એવરી બીંગ પાસિંગ ધીસ વે વીલ લીવ સમથિંગ ગુડ એન્ડ ટેક સમથિંગ બ્યુટિફુલ કુદરતના ખોળે બેઠા હોઈએ તેવા માહોલમાં આ સુવિચાર વાંચવા મળ્યો અને જાણે દિવસ સુધરી ગયો આ માર્ગ પરથી પસાર થનાર પ્રત્યેક જીવ કશુંક સારું છોડી જાય છે અને કશુંક સુંદર થઈ જાય છે ત્રણ વાતો તો નક્કી કે પ્રત્યેક જીવ અહીંથી પસાર થવા આવ્યો છે રોકાઈ જવા નથી આવ્યો અહીં ગીવ એન્ડ ટેક ની થિયરી ચાલે છે અને ત્રીજું જ્યાંથી પસાર થઈએ ત્યાં કશુંક સારું ને સુંદર તો છે 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 ને જે જન્મે તે મરે છે જે સર્જાય છે તેનો વિસર્જન કાળ નક્કી છે એટલે કે એક એક સજીવની એક્સપાયરી ડેટ નિયત હોય છે હા સજીવ આપણે સમજી શકીએ તેમ નાશ પામે છે અને નિર્જીવ આપણા ખ્યાલ બહાર પણ નષ્ટ તો થાય જ છે યુ કેમ એન્ડ યુ લેફ્ટ તમે આવ્યા અને તમે ગયા અસ્તિત્વ મોકલ્યા અને અસ્તિત્વમાં ફળી જવાનું પણ અપેક્ષા એ છે કે આપણે કશું સારું છોડી જવાનું સારું છોડી જશો તો સુંદરની રિટર્ન ગિફ્ટ તમને મળશે સારપનું વાવેતર અને સુંદરતાની લણણી જો આ નિયતનો ક્રમ હોય કે નિયતિની એક વ્યવસ્થા હોય તો પછી આપણે કેમ ફોરવર્ડિયા ઝાઝા અને ક્રિએટિવ ઓછા થતા જઈએ છીએ આપણા મનમાં સૃજન ખંડને કેમ તાળું જ મારી રાખીએ છીએ આપણી એ ફરિયાદમાં કેમ દમ છે કે આ સોશિયલ મીડિયાના આક્રમણે આપણા નીજી સમયની ચોરી કરી લીધી છે આપણી મૌલિકતાને દૂર ભગાડી દીધી છે અને આપણી સર્જનશીલ વિચારધારાને તો ક્યાંય દૂર હળસલી દીધી છે અને એટલે કશુંક મને સારું લાગ્યું કે તેને આગળ ધકેલી દેવાની તીવ્રતામાં આપણે વ્યસ્ત થઈ ગયા છીએ એટલું પણ વિચારતા નથી કે કોઈકે એવું નક્કર સુંદર ગમતીલું સર્જ્યું રચ્યું વિચાર્યું તો ચાલો ને હું પણ થોડો પ્રયાસ કરી મારું કશું રચું અથવા સર્જું કે વિચારું કે જે અન્યથી થાય તે મારાથી કેમ ન થાય આવો પ્રશ્ન આપણને કેમ નહીં થતો હોય આજકાલ વોટ્સએપ અને ફેસબુકે તારુણ્ય યવન અને પ્રૌઢત્વને પોતાની મુઠ્ઠીમાં કચકચાવીને પકડી લીધા છે આ તો સારો ટાઈમ પાસ છે એમ માનીને જોડાઈએ છીએ પણ પછી આપણો બધો જ મૂલ્યવાન ટાઈમ એમાં જ પાસ થઈ જાય છે ને આપણે સર્જનમાં નાપાસ જાહેર થઈએ છીએ સારું લાગ્યું મને તો ધકેલો આગળ નવું લખવાની ઝંઝટ કોણ કરે બસ આમાંથી જ સ્પર્ધા જાગી પહેલા ફોરવર્ડ કર્યા નહીં અને આગળ ધકેલવામાં આગળ રહેવા માટે જે આવે તે ધકેલ પંચાણ દોઢસોની ટેવ આપણને પડી જાય છે આ ટેવનું વ્યસન અત્યારે વ્યાપક રીતે સમાજમાં ઘૂસી ગયું છે ઘણા બધા લોકો તો આખો મેસેજ વાંચ્યા વગર જ ફોરવર્ડ કરી દે છે અને એટલે અફવા ફેલાવાનું માધ્યમ પણ બની ગયું છે વોટ્સએપ સાધન સબળ છે પણ સાધક ઉઠાવગી છે ફલતઃ સારું અપાતું નથી ને સુંદર ગાંઠે બંધાતું નથી આપણા મહાન અભિનેતા દિલીપ કુમારના દેહ વિલયનો મેસેજ કેટલા વર્ષોથી ફર્યાજ કરે છે ચાર્લી ચેપલિનનો આજે સવાસેમો જન્મદિવસ છે એવો મેસેજ તો લગભગ ચાર્લીના જન્મથી ફર્યા કરે છે અને આજે ફોરવર્ડ થવામાં પ્રગતિ કરી રહ્યો છે આ વોટ્સએપમાં ફરતા મેસેજની એક્સપાયરી ડેટ હોય તો મર્યા વગર નવો જન્મ ક્યાંથી થશે અહીંથી પસાર જ થવું છે તો ચાલો ને કશુંક સારું મૌલિક રચનાત્મક છોડીને જઈએ આપણને ગમતીલા મેસેજને ફોરવર્ડ કરવા કરતાં આપણે સ્વયં ફોરવર્ડ થઈએ તો